वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय श्री च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण श्रीस्वामिनारायणभगवाननी जय हरे कृष्ण कृष्णमहाराजनी जय ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા આપ સર્વે ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂરદસમુ તરંગ પિસ્તાલીસમુ ભગવાન શ્રીહરિનો પ્રતાપ અને સંત હરિભક્તોના હેત અંગે આ તરંગમાં સદગુરુ આધારાનંદ સ્વામી અદભુત વાત લખે છે શ્રી ભુજ નગર પ્રતિ આવન કે બાત સંત હરિજન ઓર ગામ જન જે આ સાત શ્રી હરિકો ભુજ નગર પ્રતિ

મહારાજની સાથેના સંતોને ગામની બહાર ઉતારો કરાવ્યો મહારાજે સંતોને પણ આસપાસના ગામડામાં વિચરણ કરવા મોકલ્યા હતા મેનેજમેન્ટ ભગવાનનું જુઓ ભગવાન સ્વામિનારાયણ એટલે માઇક્રો મેનેજમેન્ટના ભગવાન હતા મહારાજે સંતોને કહ્યું અમે ત્રણ ગામ જવાના છીએ ત્રણ ગામમાં દસ દસ દિવસ રહેવાના છીએ એટલે તમે બધા સંતો મંડળ કરી આ ત્રણ ગામ સિવાયના બીજા ગામ હોય ત્યાં જાઓ જેથી બીજા હરિભક્તો હોય એને સંતોના દર્શનનો સત્સંગનો લાભ મળે એક એક વ્યક્તિ સુધી આ સત્સંગને કેવી રીતે પહોંચાડવો એનું આયોજન ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી લાવ્યા હતા અને આજે પણ આ આયોજન આપણા લોયાધામ પરિવારની અંદર આપણે નિહાળીએ છીએ એટલે વાળા ભક્તો એક નાનો મારો આપ સૌ કોઈને મેસેજ છે દરરોજ ભક્તોના ફોન આવે છે સ્વામી કંઈ સેવા હોય તો કહેજો કંઈ લાવવાનું હોય તો કહેજો કઈ ગ્રોસરીની જરૂર હોય તો કહેજો સ્વામી કંઈ પણ કામકાજ હોય તો કહેજો સ્વામી સંકોચ ન રાખતા અમે બધો સંકોચ છોડીને એટલું કહીએ છીએ વાલા ભક્તો અત્યારે પ્રાર્થનાની જરૂર છે વધારે ભજન કરવાની જરૂર છે જા જીવને ભગવાનમાં જોડવાની જરૂર છે પૃથ્વી ઉપર આવેલી આ મહામારી એમ સામાન્ય રીતે જવાની નથી માટે તમને બધાને મારી ભલામણ એટલી જ સંબંધી હોય મિત્રો હોય સ્નેહી હોય તમારે દિવસ દરમિયાન ચાલી પચાસ કેટલા જણા જોડ તે વાત થતી હશે ખાલી આટલી ટકોર કરો આટલો આગ્રહ દેખાડો આટલી વિનંતી કરો જનમંગલનું આ પૂજન થાય છે ને એમાં જોડાવું બસ એક જીવને ભગવાનમાં જોડે એને આખું બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય છે તમે જાણો છો ને પ્રભુ પધાર્યા છે આનંદ આનંદ થયો છે ચારે બાજુથી સંતો ભક્તો આવવા લાગ્યા કેવી રીતે સાથે અષાઢી મેઘ વરસતો હોય ત્યારે દેડકા મોર કોયલને અપાર આનંદ થાય સરોવરમાં અને નદીઓમાં પાણી ભરાઈ જાય પૃથ્વી ઉપર ક્યાંય પાણી માતું નથી ભૂમિમાં જેટલા બીજ પડ્યા હોય તે બધા આતુરતાપૂર્વક ઉગી નીકળે છે આષાઢી મેઘ વરસે મોર ગહેકવા લાગે સરિતા સરોવર છલકાવા લાગે પૃથ્વીમાં પડેલા બીજ નવ પલ્લવિત થઈ નવાંકુર થઈ અને ફૂટવા લાગે એવી રીતે જ્યારે સંતોને હરિભક્તોને શ્રીહરિના આવ્યાના સમાચાર મળ્યા ત્યારે એટલો બધો આનંદ થયો કે તે ભુજ જવા ચાલતા થયા ત્યારે પોતાનું શરીર ચાલે છે કે નહીં તેનું પણ ભાન ન રહ્યું ભક્તોના અંતરમાં આવો ભાવ જાગ્યો જેના માતા પિતા ભાઈ ભત્રીજા નારી કુસંગી હતા તેમના રોક્યા હરિભક્તો રોકાતા નહીં કેમ જે શ્રીહરીના ઉપર તેમને અપાર હેત હતો જેને હેતમાં કચાશ હોય તે રોક્યા રોકાય જે લોકલાજમાં અવરાઈ ગયા હોય તે ઘરમાં ખોત્યા રહે ચોટ્યા રહે બીજાની લાજ શરમ જ્યાં સુધી રોકી રાખે છે ત્યાં સુધી ભગવત પ્રેમને પ્રેમમાં એટલી ન્યૂનતા છે બીજાની લાજ શરમ જેટલી રોકી રાખે છે એટલી ભગવત પ્રેમમાં ન્યૂનતા છે વાલા ભક્તો હવે શરમ છોડીને ભગવાનનું ભજન કરવાનો સમય આવી ગયો છે કેટલી મોબત રાખીશું આ દુનિયાની બહુ મોબત રાખી આપણને શું મળ્યું કોઈ કે બહુ સરસ શાસ્ત્રની વાત નથી લોકની વાત છે પણ કોઈક સારા સંત ભક્તની વાત છે મારો હરિ કરે તે ઠીક બાકી કોઈની નથી હવે બીખ અને વાત સાચી ભગવાન થી જે ડરે છે ને એને બીજા કોઈ થી ડરવાનું બાકી રહેતું જ નથી આપણે ભગવાનથી નથી ડર્યા એટલે તો પ્રશ્નો એટલે તો કોરોના થયો છે ભગવાનથી જેને ડર છે ને એને બીજા કોઈ થી ડરવાનું રહેતું નથી માટે ભક્તો એ ગાંડા ની વણજાર એ જુઓ આ ગાંડાની વણજાર મીરા ગાંડે આ બધા ગાંડા જ ભેગા થયા છે ગુણાત્યાનંદ સ્વામી કે બધા ગાંડા થઈને જ ભગવાનનું ભજન કરી શકે બહુ ડાયા હોય ને કોઈ ભગવાનનું ભજન કરી શક્યા નથી અને આજના માણસો તો ડાયા નહીં દોડડાયા છે શું થશે માટે લોકો શું કહેશે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ બીજા શું બોલશે બીજાને કેવું લાગશે એ બધું વિચારવાનું છોડી દો સૌથી ખતરનાકમાં ખતરનાક રોગ આ જ છે આ જ રોગ હું પ્લેનમાં માળા લઈને બેસું તો લોકોને કેવું લાગશે હું કપાળમાં ચાંદલો કરીને સ્ટોરમાં ઊભો રહું તો લોકોને કેવું લાગશે કસ્ટમરને કેવું લાગશે ખોટું કામ કરનારા ગોરખ ધંધા કરનારા જગતના ફેલ ફતુર કરનારા શરમ છોડીને ખોટા ધંધા કરે છે આપણે ભગવાનના ભક્તો છીએ અરે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો ચાંદલો કરવાનો છે મસ્તક પર ચોટલી રાખવાની છે અને આપને શરમ આવે ધન્ય છે સ્વામી પ્રભુપાદજીને ઇસ્કોનના સંસ્થાપક સ્વામી પ્રભુપાદજી અમેરિકા પધાર્યા અમેરિકન લોકોને ભારતીય સંસ્કૃતિ શીખવાડી એક નહીં હજારો નહીં લાખોના લાખો અમેરિકન લોકો અમેરિકન નહીં અતિ સુશિક્ષિત અમેરિકન લોકો ધોતી પહેરવા લાગ્યા ચોટલી રાખવા લાગ્યા જનોય કરવા લાગ્યા માથે મુંડન કરવા લાગ્યા અને જબરજસ્ત ચાંદલો કરવા લાગ્યા ગળામાં ઢોલક નાખી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અરે ક્યાં સુધી હું તમને બતાવીશ પીડ્યો દાદા એ જમાનાના ચાર બીટલ્સ જે કહેવાય એમાં જ્યોર્જ હેરિસન જ્યોર્જ હેરિસનનું નામ એ જમાનામાં કેટલું મોટું હતું કેટલું મોટું તમે ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરો જ્યોર્જ લિનોન જ્યોર્જ હેરિસન અરે જ્યોર્જ હેરિસન તો પ્રભુપાદજીના શિષ્યો જ્યારે સ્ટેટ ઉપર ધૂન કરતા નીકળ્યા અને માણસને ભાવ જાગ્યો એ પણ નાચવા લાગ્યો પોતે એક્ટર હતો પોતે સિંગર હતો અને ગાતો જાય નાચતો જાય ગાતો જાય કૃષ્ણનું નામ ભાવથી એણે લીધું ને એના અંતરના પાપ બળી ગયા અને ઇતિહાસ સાક્ષી છે હમણાંની આ ઘટના છે બહુ જૂની ઘટના નથી થઈ એનો ગાયેલો અંગ્રેજીમાં એનો ગાયેલો ક્રિષ્ના આલ્બમ એકવાર તમે સાંભળો આપણને એમ થાય પ્રેમાનંદ સ્વામી જેવા સંત જેવા પદો લખીને ગયા ને આવા પદો અત્યારે અમેરિકન લોકોના હૃદયમાંથી પ્રગટ થયા કારણ શું પૃથ્વીમાં બીજ પડ્યું છે પાણી નાખનાર નથી દરેક માણસની અંદર કંઈક સારું પડ્યું છે મેન ઇઝ મેડ વિથ ધ મિક્સર ઓફ ગુડ એન્ડ બેડ દરેક માણસમાં સારું પડ્યું જ છે અને ખરાબ પણ પડ્યું છે બહાર જેવો યોગ થશે એવું એ બહાર નીકળવાનું બહારથી કુસંગનો યોગ થશે તો અંતરમાં પડેલું કુસંગ તત્વ બહાર પ્રગટ થશે વચનામૃત પ્રથમનું સિત્તેરનું અને બહારથી સારા સંત ભક્તોનો સંગ થશે તો અંતરમાં પડેલો સત્સંગ એ તત્વ બહાર જાહેર થવાનું એટલે તો વાલા ભક્તો થોડો આગ્રહ જોઈએ થોડી મહેનત જોઈએ થોડો પુરુષાર્થ જોઈએ થોડું કેવું પડશે એમાં ચડવા માટે થોડું પ્રેશર પણ કરવું પડશે ત્યારે જીવો ભગવાનના માર્ગે ચડે છે ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા આ તો લોઠાઈએ કરીને ભગવાનનું ભજન કરાવીએ છીએ આ તો દેશી શબ્દ દાદા લોઠાઈએ સમજે ને તમે પેલા છોકરા હોય સ્કૂલે જવું ન હોય અને પછી ટીંગાટોળી કરે ને હા બે ટાટિયા ઝાલે ને બે હાથ ઝાલે ને રડા રડ કરતો હોય ને આમ ટીંગાટોળી કરીને લઈ જાય એને સ્કૂલમાં લોઠાઈએ કરીને ભગવાનનું ભજન કરાવીએ છીએ માટેવાલા ભક્તો ભગવાન શ્રીહરિ એમ કહે અમને કોઈ વાતનો આગ્રહ નથી જાજા મંદિર થાય એ આગ્રહ નથી જાજા માણસો ભેળા થાય આગ્રહ નથી આગ્રહ બે વાતનો છે બસ એક ભગવાનનું ભજન કરવાનો અને કરાવવાનો અને બીજો આગ્રહ ભગવાનના ભક્તનો સંગ રાખવાનો આપ સર્વે ભક્તોને પણ મારી વિનંતી આપણે ઝુંબેશ ઉપાડીએ આજે આટલું ભજન લોયાધામના થઈ રહ્યું છે જે નવા ભક્તોના હું ક્યારેય નથી મળ્યો ક્યારેય જેની સાથે વાત નથી કરી એવા એક ભક્તોનો આજે ફોન આવ્યો કથા સાંભળે છે વારંવાર આ વાત સાંભળી એમના ઘરેથી કહેવામાં આવ્યું કે તમે એકવાર સ્વામીને ફોન કરી ટાઈમ લો એટલા બધા ગદગદિત થઈને કહેતા હતા કે સ્વામી કથા સાંભળીએ છીએ એટલો આનંદ થાય છે અમારે ધૂન કરવી છે કોઈ પણ સમય અમને આપજો કોઈ પણ સમય પણ આપણે આટલું કીધું ત્યારે ને દાદા જો આપણે આ ધૂનની જાહેરાત ન કરી હોત વાત ન કરી હોત તો કોઈ કોઈ ચોવીસ કલાક શું અડધો કલાકે ધૂન ઘરે બેસીને કરવાના હતા ચાલો સાચું બોલો કરવાના હતા અને તમે નહીં અમે પણ અમને પણ કોઈક જગાડનાર મોટા પુરુષ ગુરુજી જેવા છે ને રોકનાર છે ટોકનાર છે કેનાર છે ત્યારે અમે મહારાજના માર્ગે ચાલી શકીએ છીએ મુમુક્ષુને તો હાંકલા પડકારા કરનાર જોઈએ જ પૂજ્યપાદ ગુરુજી એમ કહે છે માથે છત્ર વિના નગુરા બનીને જીવવું એ મોટું પાપ છે કોઈક સંત કોઈક ભક્ત આપણે રોકી શકવા જોઈએ ટોકી શકવા જોઈએ વધી શકવા જોઈએ કહી શકવા જોઈએ આ સાચું સંત અને ભક્તનું જીવન છે કેવી અદભુત વાત જે મોબતવાળા હતા ઘરમાં રહી ગયા સગાવાલાએ રોકી પાડ્યા લાજશરમમાં બંધાઈ ગયા પણ જે સાચા પ્રેમી હતા ને કોઈ ના રોક્યા ન રોકાયા એરી મે તો પ્રેમ દિવાની મેરા દરદન જાને કોઈ ઘાયલ કી ગત ઘાયલ જાને જો કોઈ ઘાયલ હોય મીરાબાઈ ની વાત આપણે જાણીએ છીએ હરિભક્તમાં જે અધિક ન્યૂનતા હોય છે તે વર્તનમાં દેખાય આવે છે ત્રણ વાર વાંચીશ આ વાત હરિભક્તમાં જે અધિક ન્યૂનતા હોય છે એ વર્તનમાં દેખાય આવે છે કોણ હરિભક્ત અધિક છે કોણ હરિભક્ત ન્યૂન છે એ સમય આવે ત્યારે ખબર પડે છે જે વધારે સારું વર્તન કરે એ વધારે સારા હરિભક્ત જાણવા અને વધારે સારું ન કરી શકે એનું સીધું ગણિત એટલું જ છે કાચા છે હરિભક્તમાં જે અધિક ન્યૂનતા હોય તે વર્તનમાં દેખાય આવે છે સગા સંબંધીમાં કોઈનું મરણ થાય તે આવરણ આવ્યું કહેવાય છતાં પાકો હરિભક્ત રોકાય નહીં તેનાથી કોઈ મોટું આવરણ કહેવાય નહીં છતાં ભક્ત તે વિઘ્નનું નિવારણ કરી લે છે મહારાજે પત્ર લખ્યો અગતરાય ગામના પર્વતભાઈને પત્ર મળ્યો આ પત્ર મળે એટલે તુરંત આપ ગઢડા આવવા નીકળજો પર્વતભાઈએ પત્ર વાંચ્યો ગઢપુર જવા માટે તૈયાર થયા સગાવાલા બધા ખીજાવા લાગ્યા વઢવા લાગ્યા ભગત તમને ભાન છે આ ને એક દીકરો મરણ પથારીએ સૂતો છે અને તમે મૂકીને ચાલ્યા જાવ કેવું લાગે ભગતે કહ્યું મહારાજની આજ્ઞા છે દીકરો તો સાજો કાલે થશે આજ્ઞા ક્યારે પળાશે સગાવાલાએ ઠપકો આપ્યો અરે તમારા ભગવાનને ક્યાં ખબર છે દીકરો મરવા પડ્યો છે બાકી આવી આજ્ઞા કરે નહીં થોડો તો વિવેક રાખો પર્વતભાઈ હાથ જોડ્યા તમે આટલા બધા છો દીકરાની સેવા તમે કરી લેજો અને મને ભગવાનની સેવા કરવા દો વિવેકથી વિનમ્રતાથી પર્વતભાઈ નીકળી ગયા ગામની ભાગોળમાં પહોંચ્યા સમાચાર મળ્યા કે દીકરાએ દેહ છોડી દીધો પર્વતભાઈએ કહી દીધું કે તમે બધા એનો વિધિ કરી નાખો હું મહારાજની આજ્ઞા પાળી પછી આવું છું આ દુનિયામાં કોઈનું મૃત્યુ થાય એ સૌથી મોટું વિઘ્ન છે મહારાજ કહે છે તેમ છતાં જે સાચો ભગવાનનો ભક્ત હોય ને એમાં પણ લેવાતો નથી એ વિઘ્નમાં પણ અટકતો નથી આપણે જાણીએ છીએ ભગવાન શ્રી પધારવાના હોય ને ઘરના વ્યક્તિનું મૃત્યુ થયું હોય બરાબર ગલુજીની વાત ડડુસરના સગી માનું મૃત્યુ થાય માની અંતિમ વિધિ કરવી કે મહારાજનું આગમન વધાવવું આવી મોટી વિમાસણ હતી એમ થયું મા તો મરી ગઈ મહારાજના ધામમાં ગઈ હવે પ્રભુ પધાર્યા છે પ્રભુની સેવા કરી લો મરેલી માતાનું સબ ઘરમાં બાંધી રાખ્યું અને ભગવાનની સેવા કરી આવી નિષ્ઠાવાળા ભગવાન શ્રીહરિના એકાંતિક ભક્તો હતા આવી નિષ્ઠાવાળા સમજાય છે આને ખરો પ્રેમ કહેવાય આને ખરેખરા ભગવાનને રાજી કરી લીધા કહેવાય ખરો સુરવીર ભક્ત છુપાતો નથી સાત વસ્તુ યાદ રાખો છાત સાત વસ્તુ શાસ્ત્રમાં લખી એ ઢાંકી ઢંકાતી નથી તારો કે તેજમે ચાંદ છુપે નહીં સૂર છુપે નહીં બાદલ છાયો રીઢ પડેર છીપેના દાતાર છીપે નહીં માંગન આયો ચંચલ નારીકો નેન છુપે નહીં પ્રીત છીપે નહીં પીઠ દીખાયો કવિ ગંગ કહે સુનો સાહ અકબર કર્મ છીપેના ભભૂત લગાયો સાત વસ્તુ ક્યારે ઢંકાતી નથી તારો કે તેજમે ચાંદ છુપે નહીં હોય ચંદ્ર ના ઢાંકી રીઢપ પડે રજપૂત છીપે નહી ગામમાં ધાડ પડે ને રજપૂત બચ્ચો દીકરો બેઠો હોય ને ગામની અંદર બીજા બધા કબાળ બંધ કરે છુપાઈ જાય પણ રજપૂતનું લોહી ઉકળી જાય દરવાજા ખુલ્લા કરે ધાડ પડી હોય ને સામી છાતીએ જાય ભક્ત ચિંતમણીમાં જીભાઈની વાત આવે છે ગુડેલના એ કટકા થઈ જાય પણ એ પાછો ન પડે રીઢ પડે રજ પુત છીપે નહીં દાતાર છીપે નહીં માંગ ના આવ્યો ચોથા નંબરમાં આંગણામાં ભિખારી આવે અને ખરો દાતારનો દીકરો હોય ને એ પછી ખૂણામાં બેઠો ન રહે દેખાય આવે દાતાર છે પાંચમા નંબરમાં કેવું સરસ લખ્યું કવિઓએ હે ઢીઢ પડે રજપુત છીપેના દાતાર છીપેના હિ માંગન આયો ચંચલ નારીકો નેન છુપે નહીં સ્ત્રીમાં કામ વ્યાપે એ દેખાય આવે પ્રિત છીપે નહીં પીઠ દેખાયો કોઈક ને કોઈકમાં પ્રેમ હોય એ બસો પાંચસો માણસ ભેગા થયા તો પણ ખેબર પડી જાય કે આને આમાં ખેંચાણ છે પ્રેમ આવું પાગલ તત્વ છે અને કવિ ગંગ સાતમી વસ્તુ લખે છે કર્મ છુપે ના ભૂત લગાયો કર્મ એવી વસ્તુ છે ગજબ હાથે ગુજારી કરીને પછી કાશી ગયાથી શું મળી બદનામી દુનિયામાં પછી નાસી ગયાથી શું કોઈકને પાડી દે અને કાશી જતો રે ભભૂત લગાવી ગંગા કિનારે બેસી જાય કદાચ આ દુનિયાના બે માણસ છેતરાઈ જશે પણ કર્મને છેતરી ન શકે મહાભારત એમ કહે છે કે હજારો ગાયોનું ટોળું હોય તેમાં પણ હજારો ગાયોના ટોળામાં પણ એક નાનું વાછડું પોતાની માને ગમે ત્યાંથી શોધી લે છે એવી રીતે કર્મ કરતલને ગમે ત્યાંથી પકડીને શોધી જ કાઢે છે એટલા માટે કર્મ કરતા પહેલાં વિચાર કરો સુરવીર ભક્ત છુપાતો નથી કસોટીના સમય વિના દેખાય નહીં બધા હરિભક્તોની સમજણ એક સરખી હોતી નથી તેને પરમ વિવેકી ભક્ત જાણે છે સંસારનો જેને જેટલો અભાવ હોય તે જ્યારે કામ પડે ત્યારે દેખાય લો કેવી સરસ વાત સંસારનો જેને જેટલો અભાવ હોય સમય આવે ત્યારે દેખાય કોઈ વિષમ દેશકાળના યોગથી પણ હરિભક્તનું વર્તન એક સરખું રહી શકતું નથી વચનામૃત ગઢપુર પ્રથમનું ચુમ્મો એક નાની વાત વાંચું છું સ્વામિનારાયણ હરે જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપતકાળ આવી પડે ત્યારે કળાય પણ તે વિના કળાય નહીં અને જાજી સંપત કે આપત આવે તેની સી વાત કહેવી અરે આ દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે સમજણ અને વૈરાગ્ય બે જગ્યાએ દેખાય છે એક દેશકાળનું વિપરીતપણું થાય ત્યારે ખબર પડે અને કાં તો આપતકાળ જેવું આવે ત્યારે ખબર પડે એટલી સરસ વાત આધારાનંદ સ્વામી લખી છે સાંભળો થોડી વાંચી લઈએ સુરવીર હોય તે કાયર થઈ જાય છે અને જે કાયર હોય તેમાં સુરવીરતા આવી જાય છે એટલે કે ઘણીવાર આપણને એમ લાગે કે આ કાયર છે પણ સમય આવે ત્યારે ખરેખર સુરવીર હોય અને ઘણીવાર આપણું અનુમાન એવું હોય આપણી બુદ્ધિ એવી હોય કે આપણને એમ લાગે આ સુરવીર છે પણ સમય આવે તો ખરેખર એ કાયર સાબિત થાય વાણી ઉપરથી કોઈ સુરવીર છે કાયર છે દેખાય નહીં એ તો સમય આવે ત્યારે ખબર પડે અને ભક્તપણાનું જે અતિશય અભિમાન રાખે છે તે ભગવાનને ગમતું નથી ભક્તપણાનું અતિશય અભિમાન રાખે છે તે ભગવાનને ગમતું નથી હરિચરિત્રામૃત સાગર પૂર દસમું તરંગ પિસ્તાલીસમું અને ચોપાઈ અગિયારમી બોલો હું ઘણી વાર વાત કરું છું ભગવાનનો ભક્ત આ બે વાતનો હંમેશા વિચાર કરે ખરાબમાં સારું શું છે સારામાં ખરાબ શું છે આને વિવેક બુદ્ધિ કહેવાય જેમ કે કથા સાંભળવી આ સારી વાત છે પણ કથા સાંભળ્યા પછી એમાંથી કશું યાદ જ ન રાખે તો એ સારામાં ખરાબ કર્યું કહેવાય ચાલો હવે કથા સાંભળે છે પેલું પગથિયું પાસ કથા યાદ પણ રાખે છે મંતવ્ય લખે છે બીજું પગથિયું પાસ હવે મંતવ્ય ઘણું યાદ રાખે ઘરવાળાને સંભળાવે કાકા મામાને સંભળાવે કાકા કાલે કથામાં શું આવ્યું હતું કાકાને ઉપદેશ આપે ભત્રીજો બોલો પપ્પા દીકરાનો ઉપદેશ આપે બેટા કાલે સ્વામી શું વાત કરી હતી તો સ્વામીની વાત કોના બેટા માટે જ ખાલી બાપા માટે કશું નહીં કથા સાંભળવી એ સારી વાત છે સાંભળ્યા પછી યાદ રાખવું એ વધારે સારી વાત છે પણ યાદ રાખે ને જીવનમાં ઉતારીને ને ઉપદેશ જ આપ કરે બધાને તો દાદા કેવું કહેવાય એ ખરાબ કહેવાય કથા સાંભળે પણ ખરા યાદ પણ રાખે અને જીવનમાં ઉતારે પણ ખરા પણ ઉતાર્યા પછી અભિમાન એટલું બધું વધી જાય વારે વારે કહી જો સ્વામીની કથા સાંભળી પછી મેં કેટલો સુધારો કર્યો તે શું કર્યું સાંભળ્યા પછી જોયું તમે મારું જીવન આખું બદલી ગયું વારે વારે પોતાની વાત હું 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 જ કર્યા કરે તો એ અતિ ખરાબ ભક્તપણાનું જે અતિશય અભિમાન રાખે છે તે ભગવાનને ગમતું નથી અને ઈશ્વરસ્ય અભિમાન દ્વેષિત વાત ભગવાન અભિમાનીને એવો દંડ આપે છે થોડું વાંચી લઈએ કાલે કથા કરીશું જોરદાર વાત છે એક એક ભક્તોની ઊંઘ ઉડાડી દે એવી વાત છે તમારે ને મારે સાચા ભક્ત થવું હોય ને તો આ વાતો વારંવાર વાંચવી અને સાંભળવી પડશે ધર્મ ભક્તિ ત્યાગ ધર્મ ભક્તિ ત્યાગરૂપ ભાગ્યશાળી હોય તે જ પામે છે ચાર સાધન આવવા સેલા નથી જેના અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય તે જ ચાર અંગને પામી શકે છે ઉપર કહેલા ચારેય અંગ મળ્યા પછી પણ ઉપર કહેલા ચારેય અંગ મળ્યા પછી પણ જે ભક્ત દુર્બર હળી ભક્તને કે દુર્બળ સંતને અનેક રીતે દબાવતો હોય તે પણ શ્રીહરિને ગમતું નથી જો સારામાં ખરાબ ચાર સાધન આવવાય સારા કહેવાય પણ ચાર સાધન આવે પછી એનું અભિમાન આવે પછી દુર્બળ સંત કે હરિભક્તને દબાવે એનો દ્રોહ કરે એને દુખી થાય એવા વચન કહે તો ભગવાનને ગમતું નથી મેં કહ્યું ને શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે અમે ભગવાન છીએ તેમ છતાં અમને ચાર જણાની બીક લાગે છે અતિશય બીક લાગે છે એક ભગવાનથી અમે ડરીએ છીએ ભગવાનના ભક્તથી મેં ડરીએ છીએ અને બ્રાહ્મણથી ડરીએ છીએ અને ગરીબને દુખવતા ડરીએ છીએ ભગવાન ભગવાનના ભક્ત બ્રાહ્મણ અને ગરીબને દુખવતા અમને અતિશય ડર લાગે છે રખે એનો દ્રોહ થાય તો એના આત્મામાં ભગવાન છે એ દુઃખી થઈ જાય અને ભગવાન જ્યારે દુઃખી થઈ જાય ત્યારે તો આત્માનો નાશ થઈ જાય અને આજનો માણસ કહેવાય છે ને પોચું હોય ને ત્યાં બધા આંગળી ભરાવે સીધા માણસને લોકો જીવવા જ નથી દેતા આજે એટલું બધું દુઃખ થયું મારા દુઃખની શું વાત કરું સવારે પૂજ્યપાત ગુરુજીએ જ એક મેસેજ મોકલ્યો હતો એટલે મેં વાંચ્યો જોયો ભારતમાં એક એવી ખતરનાક દુર્ઘટના ઘટી બે સાધુઓને માણસોએ ભેગા થઈ લાકડીએ ટીપી ટીપીને એવા મારી નાખ્યા સાધુઓને ગઈકાલે મહારાષ્ટ્રમાં પાલઘરની અંદર હવે આવા પાપ ડોક્ટર ઉપર અત્યાચાર ત્રણ દિવસ પહેલા મેં વિડીયો બતાવ્યો હતો ને જે ડોક્ટરો પોતાની જાનની પરવા કર્યા વિના બીજાની જાન બચાવવામાં લાગ્યા છે એવા ડૉક્ટરને મારી નાખવા માટે કેટલા હુમલા ભારતમાં થયા કેટલા હુમલા સાધુને લાકડીએથી ટીપી ટીપીને કેવી રીતે માર્યા શું ભગવાન છોડશે શું ભગવાન જતું કરશે જે રાય રાયનો હિસાબ લેનારો છે પોતાના સગા પિતાને પત્નીને ન છોડે દીકરાઓને ન છોડે એ શું આ લોકોને છોડશે એટલા માટે કહું છું વાલા ભક્તો માણસ કર્મ કરે ને ત્યારે ભૂલી જાય છે પણ કર્મનું જ્યારે ફળ ભોગવવાનું થાય ને ત્યારે ભગવાનના પિતા હોય ને તો પણ રાડ નાખી દે છે એટલા માટે કર્મ કરતા પહેલા હજાર વાર વિચાર કરીએ કેવી અદ્ભુત વાતો છે તમે કે હું આમાંથી આટલું જ શીખીએ કોઈ પણ વાતના અભિમાને કરીને કોઈકનું હૃદય દુખાય આવી જાઓ પ્રવૃત્તિ કરીશું ને તો મહારાજને નથી ગમતું ઘરમાં પણ નહીં સમાજમાં પણ નહીં કોઈના દિલના ટુકડા થઈ જાય આવી વાણી ન બોલો કોઈકનું હૃદય ભાંગી જાય આવી વાણી ન બોલો આજે વાણીથી એટલો બધો દ્રોહ થાય છે મન કર્મને વચને કરીને કોઈ કર્મે કરીને દ્રોહ કરે છે કોઈ વચને કરીને દ્રોહ કરે છે કોઈ મનથી દ્રોહ કરે છે અભાવ અવગુણ લેવાય મનનો દ્રોહ છે કડવી વાણી બોલવી કટુ વાણી બોલવી કોઈકનું કાપી જ નાખવું નિંદા ટીકા કૂથલી મારું તારું પક્ષા પક્ષી આ બધી વાતો મન કર્મ અને વચને કરીને કોઈ પણનું અહિત ન કરવું એને જ સંપૂર્ણ અહિંસા ગણી છે અહિંસા પરમો ધર્મ જે માણસ કોઈને પણ દુખવતો નથી દુનિયાની કોઈ તાકાત એવી નથી એને દુઃખી કરી શકે એટલી અદ્ભુત વાતો આવે છે તેર ચોપાઈ સુધીની કથા પૂરી થઈ વાત સાંભળવા જેવી સમજવા જેવી આવતીકાલે બધા ભક્તો આ વાત આપણે સાથે મળી આગળ સમજીશું બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે